ભુજના રામનગરી વિસ્તારમાં તહેવારોને બગાડવા માટે અમુક શખ્સોએ કર્યો હુમલો, ઘાયલ સારવાર અર્થે. શનિવારના રાત્રિના ભાગે હોળીના દિવસે અમુક શખ્સો દ્વારા બોલાચાલી મુદ્દે છરી અને ઘાતક હથિયારો વડે મારામારી સર્જાઈ હતી, જેમાં અમુક શખ્સો દ્વારા વારે ઘડીએ તહેવાર નિમિત્તે આવું કરાય છે, જેથી ઘાયલ સારવાર અર્થે છે અને તેમના જણાવ્યા અનુસાર તેમને પોલીસનો કોઈ જ ભય નથી. મારું નામ લક્ષ્મણવેલજી ચારણ, રામનગરી ચારણવાસમાં રહેવાનું. હું આ શનિવારે રાતના હોળીના ટાઈમે બનાવ બન્યો મારા કૂટનો, માર કૂટનો. એનામાં કાનો જોગી, જુમલો, એનો ભાઈ પપ્પુ, બીજા બે જણાના નામ મને ખ્યાલ નથી શું છે, એ બધે ટોળો ઉસ્કુરાઈ ને મારા ભાઈ માથે છરી ચાકાન બધું તલવાર વડે માર કૂટ કરી છે. ને ગમે તે તહેવાર હોય તહેવાર નથી મનાવવા દેતા, ને નવરાત્રિ હોય નવરાત્રિમાં પણ એવી રીતે કરે છે. હોળી ટાઈમે એમ કર્યું, દિવાળીના પણ એમ કરે, કોઈ તહેવાર નથી બનાવવા દેતા. ને હજી જીકે જનરલમાં દાખલ છે, ને હજી મને ધમકી મળી ગઈ કે તને કાપી નાખવામાં આવશે, તું બહાર નીકળ, એવી ધમકી મળે છે મને. ને પોલીસનો કોઈ એને કોને બીક નથી, બે દિવસ રાખે ને ત્રીજે દિવસે છૂટા પડી જાય છે. મારા ભાઈને, મારા પપ્પાને, મને મને છરી વરે લાગો છે, મારા કપડાના ચીરા થઈ ગયા છે, બહુ મારે છે. એ બહુ મોટું ટોળું છે એ લોકો, ને પોલીસનો એ લોકોને ભય નથી સાંભળ્યો.